નમસ્તે મિત્રો હું છું બેજ વિભાન અને સ્વાગત છે આપ સૌનું મારી YouTube ચેનલ ઈઝી ઇંગ્લિશ વિથ બેજ વિભાન. મિત્રો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના 8મા ભાગની અંદર લેટ અને લેટ્સ વાળા વાક્યો છે એ શીખવાના છે. તો ચાલો શીખીએ ખૂબ જ સરળ રીતે લેટ્સ અને લેટ વાળા વાક્યો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ પરોક્ષ વાતનો ભાગ 8મો જેમાં આજે મિત્રો આપણે આ છે છે પરંતુ કઈક અલગ રીતના ભાગને અલગ રીતના આજે સમજવા જઈ રહ્યા છીએ સામાન્ય રીતે કોઈ પણ સામી વ્યક્તિ પાસે આપણે રજા કે પરવાનગી માંગવી હોય ત્યારે આ વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય છે એમ કહેવાય અને જ્યારે આપણે કોઈ પાસે રજા કે પરવાનગી માગવી હોય ત્યારે એ વાક્ય છે એ લેટથી બને છે એટલે કે આ પ્રકારના રિપોર્ટેડ સ્પીચની રચના લેટથી બનાવવામાં આવે છે રજા અને પરવાનગી માગવા માટે કેવા કેવા વાક્ય આવશે આગળ આપણે થોડીક વાર પછી જોઈએ લેટવાળા વાક્યોનો ઇન્ડાયરેક્ટ સ્પીચ કરતી વખતે નીચે મુજબના ફેરફારો છે એ કરવામાં આવે છે એટલે કે પહેલાં તો લેટવાળા વાક્ય કેવા હોય તો કે આપણે કોઈ પાસે રજા માગવી છે કે પરવાનગી માગવી છે તો આપણે એમ કહીએ લેટ મી ગો આઉટ મને બહાર જવા દો લેટ ધેમ પ્લે તેઓને રમવા દો લેટ હિમ વોચ ટીવી તેને ટીવી જોવા દો તો આ બધી ઘણી વખત જવા દો પણ એને ટીવી જોવા દો તો રજા કે પરવાનગી બંને વાક્યો છે એ તમને આમાં જોવા મળશે લેટ પછી છે એ હંમેશા કર્મ વિભક્તિનું રૂપ આવે જુઓ આ લેટ પછી જો આ હિમ જોવો હિ પછી હી એ કરતા વિભક્તિ છે ને હિમ છે એ કર્મ વિભક્તિ છે પછી અહીંયા જુઓ ધેમ ધે એ કર્મતા વિભક્તિ છે ધેમ એની કર્મ વિભક્તિ છે માટે ખાસ વસ્તુ નોટ કરી લેજો કે લેટ પછી હંમેશા કર્મ વિભક્તિનું રૂપ તમને જોવા મળશે હવે તો કે અહીંયા આરવી છે એ કેવું રહેશે તો કે લેટવાળા વાક્યમાં તમે વિનંતીવાળું વાક્ય છે એટલે તમે એમાં રિક્વેસ્ટેડ મૂકી શકશો આસ્કડ પણ મૂકી શકશો અને ટોલ્ડ પણ મૂકી શકશો આપણે છે એક જ ધ્યાનમાં લઈએ રિક્વેસ્ટેડ અને જેમ વાક્યમાં આપણે આગળ ટુ અને નોટ ટુ મૂકતા હતા એમ હકાર હોય તો ટુ મૂકશું અને નકાર હોય તો નોટ ટુ છે એ કન્જકશન તરીકે મૂકશું એટલે કે સંયોજક તરીકે તો ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટ કરવાના જે પાંચ તમને ફેરફારો મેં કીધા એમાંના બે ફેરફારો છે એ તમારી સામે અહીંયા આવી ગયા કે રિપોર્ટિંગ વર્ગમાં આ ફેરફાર કરવાનો છે અને કન્જક્શનમાં આ ફેરફાર કરવાનો છે જે આપણે આગળ શીખી ગયા આજ્ઞાર્થ વાક્યના સાતમા ભાગની અંદર હવે આપણે બીજા ત્રણ ફેરફાર છે એ તો આપણને ખબર જ છે કે રિપોર્ટેડ સ્પીચની અંદર સર્વનામ કાળ અને એમાં જે કઈ ફેરફાર થાય છે ટુ મૂકીએ તો કાળ પરિવર્તન થતું નથી આજ્ઞાત વાક્યમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આજ્ઞાત વાક્યની અંદર કાળ પરિવર્તન થતા નથી ચાલો હવે આપણે એના વાક્ય જોઈ લે કે જેથી આપણને વધુ ખ્યાલ આવે થી શરૂ થયું છે અજ્ઞાર્થ વાક્ય છે લેટ થી શરૂ થયું છે એટલે આપણી સામે લેટ થી શરૂ થયું ને વાક્ય છે એનું રિપોર્ટિંગ વર્ક પણ આપણી સામે હાજર થઈ જાય અને એ છે રિક્વેસ્ટેડ એટલે સેટ ટુ ની જગ્યાએ આપણે રિક્વેસ્ટેડ મૂકી દઈએ કર્મ રિક્વેસ્ટેડ હિઝ મધર હવે તો કે વાક્ય હકાર છે આમાં કંઈ નોટ આપેલું નથી એટલે વાક્ય હકાર છે એટલે આ કોમા ઇનવોડેટ કોમા કાઢવા માટે આપણે ત્યાં ટુ મૂકી દઈએ હવે ટુથી સીધું જ આ વાક્ય જોડાઈ જાય એટલે કર્મ રિક્વેસ્ટેડ ઇઝ મધર ટુ લેટ હવે મી છે એટલે કેના મુજબ ફેરફાર થાય બોલનાર મુજબ તો બોલનાર કર્મ તો એનું હી થાય તો આઈ મી તો હીનું શું થઈ જાય હિમ તો લેટ હિમ પ્લે ઇન ગાર્ડન બાકી બધું એમને તો મિત્રો કુલ ત્રણ ફેરફારો કરીએ એટલે આ વાક્ય આપણે બની ગયું એક તમે રિપોર્ટિંગ વર્ગ રિક્વેસ્ટેડ કર્યું કન્જક્શન ટુ મૂક્યું અને મીનું હિમ કરતાં આ વાક્યનું ઇન્ડાયરેક્ટ સ્પીચ બની જાય છે એટલે કર્મ રિક્વેસ્ટેડ ઇઝ મધર લેટ હિમ પ્લે ઇન ગાર્ડન આવી રીતના છે આ વાક્યનું આપણે ઇન્ડાયરેક્ટ કર્યું હવે એના પછી મનન સેટ ટુ માલતી લેટ હિમ વોચ ટી મનન સેટ ટુ માલતી લેટ હિમ વોચ ટી

બીજો પુરુષ એક વચન કે બહુ વચન હોય તો સાંભળનાર મુજબ અને ત્રીજો પુરુષ એક વચન કે બહુ વચન તો કોઈ ફેરફાર નહીં કરવાનો ત્રીજો પુરુષના સભ્ય છે એટલે હિમનું હિમ જ રહેશે આનો ફેરફાર કોઈ મુજબ ન થાય ટુ વોચ ટીવી તો આ મિત્રો ખાલી રિક્વેસ્ટેડ અને ટુ મુકતા વાક્ય બની જાય છે કે મનન રિક્વેસ્ટેડ માલતી ટુ લેટ હિમ વોચ ટીવી આમાં કોઈ બીજો ફેરફાર નહીં કરવાનો ખાલી બે ફેરફારો કરશો એટલે આ વાક્ય થઈ જાય અજ્ઞાત વાક્યો મિત્રો સહેલા છે બીજા બધા વાક્યો કરતાં ખાલી બે ફેરફારો થતાં જ મોટા ભાગના વાક્ય બની જતા હોય છે કોક કોકની અંદર જ છે એ રિપોર્ટેડ સ્પીચની અંદર છે એ તમારે જાજા ફેરફાર કરવા પડતા હોય છે ફાધર સાઇડ ટુ હિઝ સન ડોન્ટ લેટ હિમ ડિસ્ટર્બ મિત્રો આ વાક્ય લેટવાળું છે પણ નોટવાળું છે એટલે કે નકાર વાક્ય છે નકાર વાક્ય પણ એટલા માટે મૂક્યું છે એનો પણ આપણને પરિચય થાય એના પણ આપણને નિયમો આવડે લેટવાળું વાક્ય છે આપણી સામે વિનંતી વાળું વાક્ય જ કહેવાય એટલે પેલું તો રિક્વેસ્ટેડ છે એ ચેન્જીસ કરી જ નાખવાનું એટલે ધ ફાધર રિક્વેસ્ટેડ ઇઝ સન હવે મિત્રો આ ડોન્ટ નીકળી જાય અને અહીંયા આવી જશે નોટ ટુ શું આવી જશે નોટ ટુ કેમ કે નકાર વાક્ય છે અને પછીનું બધું એમને રહેશે લેટ હિમ ડિસ્ટર્બ તો જો આટલા ફેરફાર કર્યા એક ટુ રિક્વેસ્ટેડ કર્યું અને આ કન્જક્શન અહીંયા મૂક્યું નોટ ટુ ડોન્ટ દૂર કરી અને બાકી બધું લેટ હિમ ડિસ્ટર્બ તો થશે ધ ફાધર રિક્વેસ્ટેડ હિઝ સન નોટ ટુ લેટ હિમ ડિસ્ટર્બ તો આવી રીતના છે મિત્રો જ્યારે તમારી સામે લેટવાળા વાક્ય આવે ત્યારે તમારે ખાલી આટલું જ ધ્યાન રાખવાનું છે કે લેટવાળા વાક્ય છે એનું રિપોર્ટિંગ વર્ક છે રિક્વેસ્ટેડ મૂકવાનું છે અને કન્જક્શન આપણે ડાયરેક્ટ આજ્ઞાર્થ વાક્યમાં આગળ જોયું એ મુજબ હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ કાળ પરિવર્તન થતું નથી એ ખાસ ધ્યાન રાખજો બાકી બધા ચેન્જીસ થશે તો હવે આપણે આના પછી એક બીજું આવું એક છે લેટ્સ લેટ્સ કે જે કંઈક અલગ નિયમો ધરાવે છે તો લેટ્સવાળા વાક્યો હવે આપણે શીખી લઈએ લેટ્સ વાળા વાક્ય સૂચન કે દરખાસ્ત સૂચવવા માટે લેટ્સનો ઉપયોગ થાય જો આપણે કોઈને કોઈ સૂચના આપવી હોય કે પછી કોઈ દરખાસ્ત કરવી હોય ત્યારે લેટ્સનો ઉપયોગ થાય સૂચન અને દરખાસ્ત એટલે શું બરાબર છે તો કે લેટ્સ ગો ટુ અ મૂવી ચાલો મૂવી જોવા માટે જઈએ તો આપણે આ દરખાસ્ત મૂકી હવે બધા હા પાડે કે ના પાડે એ બધા ઉપર છે એટલે દરખાસ્ત મૂકી કહેવાય તો મોટાભાગે આપણે દરખાસ્ત છે એ લેટ્સવાળા વાક્યથી એટલે કે લેટ્સવાળા શબ્દનો ઉપયોગ કરીને મૂકતા હોય કે જેનું આપણે આ રૂપ પણ જોઈએ કે જેને આપણે ટૂંકાક સ્વરૂપ સ્વરૂપે જોઈએ તો લેટ્સ કહેવાય અને આખો એનો શબ્દ છે લેટાસ બરાબર છે આ લેટ અસ એને આપણે છે એ ટૂંકાક્ષરી સ્વરૂપે લેટ્સ કહીએ છીએ તો લેટસ ક્યો કે લેટ્સ ક્યો બંને છે એ સરખા જ અર્થ ધરાવે છે તો આ પ્રકારના વાક્યમાં સામાન્ય રીતે લેટ્સ અથવા લેટ્સનો ઉપયોગ થયેલો હોય છે લેટ્સવાળા વાક્યોનું ઇન્ડાઇકમાં રૂપાંતર કરી વખતે નીચે બાબતોને ધ્યાનમાં રાખજો તો નીચે મુજબની બાબતો કઈ છે તો સૌપ્રથમ તો મિત્રો અહીંયા આરવી છે એ ચેન્જ થાય છે બિલકુલ નવું આવે છે લેટ્સવાળા વાક્યોમાં આરવી છે એ પ્રોપોઝડ ટુ અથવા સજેસ્ટ ટુ તમને જે પસંદ પડે બેમાંથી એક મૂકવાનું છે લેટ્સ વાળું વાક્ય દેખાય તો કાં તો તમે પ્રોપોઝ ટુ કરો કાં તો સજેસ્ટેડ ટુ કરો પ્રોપોઝ ટુ એટલે રજૂઆત કરવી થાય ને ટુ એટલે પણ રજૂઆત કરવી થાય કેમ કે લેટ્સ વાળા વાક્યો છે રજૂઆત સૂચવે છે અને કંજેકશન મિત્રો છે આગળના વાક્યો જે વિધાન વાક્યો તમે જે ધેટ આવતું હતું એ ધેટ આવશે લેટ્સ વાળા વાક્યોમાં લેટ વાળું વાક્ય નથી આ લેટ્સ વાળું વાક્ય છે કન્જેક્શન બદલાઈ જશે લેટ પછી કર્મ વિભક્તિનું રૂપ જે હોય હમણાં થોડીક વાર પહેલા આપણે જોયું કે લેટ્સ પછી કર્મ વિભક્તિના જ રૂપ તમને જોવા મળશે એનું કરતા વિભક્તિમાં રૂપાંતર કરવું કેમ કરવું વાક્યમાં હું તમને શીખવાડીશ સહેલું છે સાવ હવે આગળ જોઈએ લેટ્સથી શરૂ થતા વાક્યો છે એ કેવા પ્રકારના હોય તો કે આવી રીતના છે હોય કે ભાઈ લેટ્સ ગો ધેર લેટ્સ વિઝિટ ધ લાઇબ્રેરી લેટ્સ પ્લે ક્રિકેટ લેટ્સ નોટ ડિસ્ટર્બ હિમ તો આવી રીતના છે લેટ્સ વાળા વાક્ય હોય પણ જ્યારે આ વાક્યો છે એ ઇન્ડાયરેક્ટ સ્પીચ ની અંદર બદલાવાના હોય ત્યારે કેવી રીતના એની અંદર ફેરફારો કરવા એ હું તમને પ્રેક્ટિકલ સ્વરૂપે વાક્યમાં શીખવું છું મિત્રો અહીંયા છે એ તમારી સામે વાક્ય છે તો ટીચર સેટ ટુ ધ સ્ટુડન્ટ્સ લેટ્સ ગો ટુ સી ધ સાયન્સ ફેર શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો આપણે બધા વિજ્ઞાન મેળો જોવા જઈએ તો આ મિત્રો છે સૌપ્રથમ તો તમે વાક્ય જોશો કેનું છે તો કે લેટ્સ વાળું વાક્ય છે તો લેટ્સ વાળું વાક્ય છે તો એનું રિપોર્ટિંગ વર્બ છે હમણાં જ થોડીક વાર પહેલા મેં તમને બતાવ્યું તો એ રિપોર્ટિંગ વર્બ એનું ફાઇનલ છે કે કાં તો પ્રપોઝડ ટુ મૂકવું કાં તો સજેસ્ટેડ ટુ મૂકવું તો આ બેમાંથી એક મૂકી શકો છો પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ તો આ બેમાંથી એક મૂકીએ તો ટીચર પ્રપોઝ ટુ ધ સ્ટુડન્ટ્સ અથવા ધ ટીચર સજેસ્ટેડ ટુ ધ સ્ટુડન્ટ્સ આ પેલું વાક્ય પહેલો ફેરફાર થયો હવે આ કોમા ઇન્વેટ કોમા કાઢવા માટે કન્જક્શન આપણે વાત થઈ ધેટ શું થઈ ગયું ધેટ તો હવે એના પછીનું વાક્ય છે ને આને વિધાનમાં ફેરવવું પડે એટલે એમાં મેં તમને કીધું હતું કે કર્મ વિભક્તિ છે એનું કરતા વિભક્તિમાં રૂપાંતર કરવું લેટ્સ પછી કર્મ વિભક્તિ કઈ તો લેટ્સ ને તમે છૂટું પાડો ને તો લેટ અસ થાય તો અસ છે ને એ કર્મ વિભક્તિ થાય અને કરતા વિભક્તિમાં રૂપાંતર કરવું તો મિત્રો અહીંયા હું તમને એક છે એ એક આખું શબ્દ સમૂહ જ આપું છું એ શબ્દ સમૂહ તમે યાદ રાખી લેજો લેટ્સ વાળા વાક્યની અંદર એ શબ્દ સમૂહનો જ ઉપયોગ કરવાનો ફટાફટ વાક્ય થઈ જશે

વૈજાસ એટલે કે અશનું ધ્યેય થઈ ગયું આ કરતાં આપણે મૂકી દીધો એટલે તમારે આ શબ્દ સમૂહ આખો યાદ રાખવાનો ધેટ ધ્યેય સૂડ અને પછી હવે અહીંથી આ વાક્ય જોડી દેવાનું ગો ટુ સી ધ સાયન્સ ફેર એટલે મિત્રો જો આનું તમે ગુજરાતી કરશો ને એટલે આ છે રજૂઆત થઈ ગઈ કે શિક્ષકે બાળકોને રજૂઆત કરી કે તેઓએ વિજ્ઞાન મેળા મેળો જોવા જાવો જોઈએ એવી દરખાસ્ત મૂકી જ્યારે આપણે દરખાસ્ત મૂકીને ત્યારે આપણે આવી રીતના મૂકી શું આપણે પિક્ચર જોવા જવું જોઈએ તો ઓલા બધા કે હા કે ના એવી રીતના તો પછી અહીંયા છે એ સૂડ છે એ જોઈએ છે એવો અર્થ સૂચવે છે તો આ વાક્ય છે એ જે ઓટોમેટિકલી તમારું છે એ વિધાનમાં પણ ફરી જશે એટલે કે કર્તા પણ મળી ગયો એક સહાયકારક પણ મળી ગયું અને પછી મુખ્ય ક્રિયાપદથી સુધી વાક્ય જોડાઈ જશે એટલે એક આ શબ્દ સમૂહ છે એ નોટ કરી લેજો કે ધેટની સાથે ધ્યેય સૂડ છે એ મૂકી દેવું જેથી કરી અને તમારું વાક્ય સીધું જ છે એ આવા ક્રિયાપદથી જોડાઈ જાય હજી એક વાક્ય આપણે નીચે કરીએ વધારે મહાવરો થાય કે માય ફ્રેન્ડ ટોલ્ડ મી લેટ્સ હેવ સમ બ્રેકફાસ્ટ તો અહીંયા મિત્રો તમને કોઈ પણ પ્રકારનું રિપોર્ટિંગ વાર ભાઈ એની ચિંતા નહીં કરવાની આપણે અહીંયા લેટ્સ આપેલું છે માટે અહીંયા આપણે પ્રપોઝ ટુ અથવા સજેસ્ટ ટુ બેમાંથી તમારે જે યુઝ કરવું હોય તમે કરી શકો છો એટલે આ વાક્ય થઈ ગયું માય ફ્રેન્ડ પ્રપોઝડ ટુ મી હવે તો મેં તમને શીખવાડ્યું એવી રીતના કન્જક્શન આખે આખું મૂકવાનું ધેટ ધે શૂડ આટલું આખું મૂકી દેવાનું અને હવે આ હેવથી જોડી દો હેવ સમ બ્રેકફાસ્ટ આ લેટ્સ શબ્દ નીકળી ગયો આટલું તમે મૂકશો આ બે શબ્દ સમૂહ લેટ્સ વાળા વાક્યમાં આ બે વસ્તુ તમે યાદ રાખશો ને એટલે તમારું વાક્ય નવાનું ટકા જે કમ્પ્લીટ થઈ ગયું હશે કેમકે કાંઈ ચેન્જીસ કરવાના થતા નથી જો આગલા વાક્યની પણ આપણે આ બે જ શબ્દ ટુ અને આની અંદર પણ આપણે પ્રપોઝ ટુ અને ધેડધૂડ મૂકીએ છીએ હવે આગળ ત્રીજું વાક્ય જોઈએ તો સેડ ટુ ધ પીપલ લેટ્સ નોટ ફાઇટ વિથ વન અનધર સંતે છે લોકોને છે એ સલાહ આપી કે આપણે બધાએ એકબીજા સાથે ઝઘડવું ના જોઈએ બરાબર તો આપણે આપણા નિયમ મુજબ લેટ્સ છે એટલે અહીંયા પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ અહીંયા આપણે સજેસ્ટેડ ટુ મૂકી દઈએ પ્રપોઝ ટુ ન મૂકીએ તો કાંઈ નહીં તો સંત સજેસ્ટેડ ટુ ધ પીપલ હવે મિત્રો મેં તમને શીખવાડ્યું એવી રીતના શું મૂકી દેવાનું ધેટ ધે શુડ હવે જોવો આ નોટથી સુધું વાક્ય જોડાઈ ગયું નોટ ફાઇટ વિથ વન અનધર તો અહીંયા પણ આપણે શું મૂક્યું સજેસ્ટેડ ટુ અને ધેટ ધઈ શુડ બીજું કાંઈ ચેન્જીસ નથી કર્યો આ વાક્ય બની ગયું લેટ પછી સીધું જોડાઈ જાય ધેટ ધઈ શુડ છે શબ્દ સમૂહ તમને ધેટ સાથે એટલા માટે યાદ કરવાનું કહું છું કેમ કે કન્જક્શન તો માત્ર ખાલી ધેટ જ છે પણ એ પછી તમારે કરતા પણ મૂકવો પડે અને સાહિકારક પણ મૂકવું પડે એ યાદ રહી જાય એટલે આખું કન્જક્શન આ જ છે એમ માનીને ચાલો કે ધેટ ધે શુડ જ છે એના પછી જોઈએ માય ફ્રેન્ડ સાઈડ ટુ મી લેટ્સ પ્લે ક્રિકેટ તો હવે તમને પણ કદાચ આવડી ગયું હશે કે અહીંયા શું ચેન્જીસ કરવાનો અને અહીંયા શું ચેન્જીસ કરવાનો આ બે ચેન્જીસ કરતાં વાક્ય બની જતું હશે તો આ બે ચેન્જીસ કરતા કેવું વાક્ય બને છે એ તમે મને કોમેન્ટ્સ દ્વારા જણાવજો તો મિત્રો અહીંયા મારો ટૉપિક કોણ કરું છું જો આપને અમારા દ્વારા આપવાતું શિક્ષણ ગમતું હોય તો અમારી ચેનલ્સ પર જરૂરથી કોમેન્ટ્સ કરજો આપના અભિપ્રાય અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો સુધી શેર કરો હવે આપો મને રજા ફરી પાછા મળશું આવા જ કોઈક નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત